ફૂડ્સ ફિટનેસ. આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાના ફરાળી વડા. આ ફરાળી વડા એકદમ ટેસ્ટી અને સુપર ક્રિસ્પી બને છે અને વડાનો સ્વાદ 100 ગણો વધારતી સ્પેશિયલ આપણે ફરાળી ચટણી પણ બનાવીશું. અહીંયા તમે જુઓ, આપણા વડા એકદમ સરસ ફૂલેલા ફૂલેલા અને ક્રિસ્પી બન્યા છે અને એનો સ્વાદ એટલો સરસ છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે, જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને. તો ચાલો ગરમા ગરમ શક્કરિયાના ફરાળી વડાની રેસીપીને શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે સૌથી પહેલા એકદમ ક્રિસ્પી એવા શક્કરિયાના ફરાળી વડા બનાવવા માટે આપણે વડાનો લોટ તૈયાર કરવાનો છે. વડાનો લોટ બાંધવા માટે અહીંયા મેં એક વાટકી મોરૈયો લીધો છે. મોરૈયામાં આપણે પાણી ઉમેરી દેશું અને મોરૈયાને એકદમ સારી રીતે 2-3 વાર પાણીથી ધોઈ લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં સરસ મોરૈયાને 2-3 વાર ક્લિયર પાણી મળે ત્યાં સુધી ધોઈ લીધો છે. હવે મોરૈયામાંથી બધું એક્સ્ટ્રા પાણી કાઢી અને વડાનો લોટ બાંધવા માટે આપણે મોરૈયાને કુકરમાં લઈ લેશું. તો આ રીતે મોરૈયાને કુકરમાં લીધા પછી અહીંયા આપણે 100 ગ્રામ મોરૈયા સાથે 250 ગ્રામ જેટલા શક્કરિયા લેશું. તો શક્કરિયાને મેં સારી રીતે ધોઈ સાફ કરી અને છાલ ઉતારીને લીધા છે. તો આ વડાનો લોટ તૈયાર કરવા માટે આપણે શક્કરિયા અને મોરૈયાને બાફવાના છે. તો એકદમ ફટાફટ મોરૈયા સાથે શક્કરિયા બફાઈ જાય એના માટે આ રીતે શક્કરિયાના નાના નાના ટુકડા કરી અને મોરૈયા સાથે જ ઉમેરી દેશું. હવે અહીંયા તમારે થોડું પાણીનું ધ્યાન રાખવાનું છે. તમે જે વાટકી ભરીને મોરૈયો લીધો છે ને, એ જ 2 વાટકી ભરીને તમારે પાણી ઉમેરવાનું છે. પાણી વધી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો જે વાટકી ભરીને મેં મોરૈયો લીધો એ જ 2 વાટકી ભરીને પાણી ઉમેરી દીધું અને હવે આપણે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ગેસ પર લઈ લેશું. કુકરને ગેસ પર લીધા પછી હલકું એવું એમાં આપણે જે પાણી ઉમેર્યું છે એ ગરમ થાય પછી કુકરનું ઢાંકણ બંધ કરી દેશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરીશું. 2 વિસલ થાય ત્યાં સુધીમાં આપણે વડામાં ઉમેરવા માટેના શિંગદાણાને શેકી લેશું. અહીંયા મેં 1/2 કપ જેટલા શિંગદાણા લીધા છે. તો શેકેલા શિંગદાણાનો સ્વાદ વડામાં એકદમ સરસ લાગે છે. તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા ચલાવતા 2-3 મિનિટ માટે શિંગદાણાને શેકી લેશું. તો જેમ જેમ શિંગદાણા શેકાશે ને, એમ એમ શિંગદાણા ફૂટવાનો અવાજ આવવા માંડશે અને તમે આ રીતે શિંગદાણાના ઉપરના ફોતરાને અલગ કરશો ને તો એકદમ ઇઝીલી શેકાયેલા શિંગદાણામાંથી ફોતરાનો ભાગ દૂર થઈ જશે. તો આવા શિંગદાણા શેકાય એટલે ગેસને બંધ કરી દેશું અને શેકેલા શિંગદાણાને એક પ્લેટમાં લઈ લેશું અને હલકા શિંગદાણા ઠંડા થાય એટલે આપણે એના ફોતરા કાઢી લેશું. બધા શિંગદાણાના ફોતરા નીકળી જાય એટલે ફોતરાથી શિંગદાણાને અલગ કરી અને આ શિંગદાણાનો આપણે અધકચરો ભૂકો કરવાનો છે. તો શિંગદાણાને મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સરને ચાલુ બંધ કરી અને શિંગદાણાને પીસી લેશું. શિંગદાણા સરસ પીસાઈ જાય એટલે એ જ મિક્સર જારમાં આપણે વડા સાથે ખાવા માટેની ચટણી બનાવી લઈએ. તો ચટણી બનાવવા માટે આપણે 1 કપ જેટલી કોથમીર લેશું, સાથે 2-3 તીખા લીલા મરચાં અથવા તમારે ચટણીમાં જેવી તીખાશ જોવે એ રીતે મરચાં લઈ લેવાના. 1 ઇંચ આદુનો ટુકડો લેશું અને ચટણીમાં બાઇન્ડિંગ આપવા માટે 1 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા ઉમેરીશું. અહીંયા તમે શિંગદાણાને બદલે ટોપરાનું ખમણ પણ લઈ શકો છો. સાથે આપણે 1 મોટી ચમચી જેટલી ખાંડ લેશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરી દેશું. જીરાથી આ ચટણીની ફ્લેવર એકદમ સરસ લાગશે. હવે અહીંયા 1/2 લીંબુનો રસ ઉમેરી દઈએ અને 1/4 કપ જેટલું અથવા ચટણીને પીસવા પૂરતું પાણી ઉમેરી અને ચટણીને એકદમ સારી રીતે સ્મૂધ એવી પીસી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, વડા સાથે ખાવા માટે એકદમ પરફેક્ટ ટેક્સચરવાળી ચટણી બિલકુલ તૈયાર છે. તો ચટણીને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ અને આપણે શિંગદાણા શેક્યા અને ચટણી બનાવી ત્યાં સુધીમાં આપણો જે મોરૈયો બફાતો હતો એને 2 વિસલ થઈ ગઈ અને પછી કુકરનું બધું પ્રેશર પૂરું થઈ ગયું. પછી મેં કુકરને ખોલી લીધું છે. તો અહીંયા તમે જુઓ, એકદમ સરસ આપણો મોરૈયો બફાઈ ગયો અને શક્કરિયું પણ એકદમ સરસ મોરૈયા સાથે બફાઈ ગયું છે. તો હવે આ મિશ્રણ એકદમ ફટાફટ ઠંડુ થઈ જાય એના માટે આને આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેશું. અને મિશ્રણ જ્યારે હલકું ગરમ હોય ત્યારે આપણે આ રીતે શક્કરિયા અને મોરૈયાને એકદમ સારી રીતે મેશ કરી લેશું. ગરમ ગરમમાં મેશ કરશો તો એકદમ ફટાફટ સરસ બધું મેશ થઈ જશે અને શક્કરિયું જે છે એ મોરૈયા સાથે એકદમ સારી રીતે ભળી જશે અને આપણા વડાનો સ્વાદ એકદમ સરસ લાગશે. તો આ રીતે તમે બધું સારી રીતે મેશ કરી લો. પછી આ મિશ્રણ અત્યારે એકદમ ગરમ છે તો 10-15 મિનિટ માટે આને ઠંડુ થવા દેશું.
હલકું એવું તમે હાથથી ટચ કરી શકો એટલું મિશ્રણ ઠંડુ થાય પછી આપણે આમાં મસાલા કરીશું। તો અહીંયા લગભગ 10-1 મિનિટ જેટલો સમય થયો છે, આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। તો હવે આ વડામાં આપણે જે શિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો છે એને ઉમેરી દેશું। સાથે વડાનો સ્વાદ 100 ગણો વધારવા માટે 1/4 કપ જેટલું ટોપરાનું ખમણ ઉમેરીશું। ટોપરાના ખમણથી આ વડાનો સ્વાદ એકદમ સરસ લાગે છે। 1/4 કપ જેટલી આપણે ઝીણી કાપેલી કોથમીર ઉમેરીશું, 2-3 તીખા લીલા મરચાં ઉમેરીશું, અથવા લીલા મરચાં તમને જેટલી તીખાશ જોવે એ પ્રમાણે ઉમેરવાના। સાથે આપણે 1 ઇંચ આદુનો ટુકડો અને 2 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું। હવે અહીંયા આપણે 1/2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરી દેશું, 1/2 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર લેશું અને 1 ટીસ્પૂન કરતાં થોડો વધારે આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરી દેશું। સાથે 1 મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરી દઈએ। અહીંયા તમારે લીંબુનો રસ ઉમેરવાનો છે અને મેં અહીંયા ખાંડ નથી ઉમેરી, કેમ કે મારા જે શક્કરિયા છે એ એકદમ મીઠા છે, પણ તમારે આ મિશ્રણને ટેસ્ટ કરી લેવાનું। શક્કરિયાની મીઠાશ પ્રમાણે તમારે અહીંયા જો જરૂર લાગે તો થોડી ખાંડ ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને આ રીતે લોટ બાંધી લેવાનો। તો તમે જોઈ શકો છો સરસ લોટ બંધાઈ ગયો છે। હવે વડા વાળવા માટે આપણે હાથ પર થોડું તેલ લગાવી દેશું અને આ રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ એને પહેલાં સારી રીતે બાઇન્ડ કરી દેવાનું, જેથી આપણા વડામાં અંદરની સાઈડ સહેજ પણ હવા ના રહે। મિશ્રણ સરસ બાઇન્ડ કર્યા પછી આ રીતે ગોળ ડૂવું તૈયાર કરી લેવાનું। ગોળ ડૂવું બની જાય એટલે વડાના એકદમ સારા દેખાવ માટે અને એકદમ સરસ નટી સ્વાદ આપવા માટે થોડા સફેદ તલ આ રીતે ઉપર અને નીચેની સાઈડ લગાવી અને જેમ રોટલીના લુવા કરતા હોઈએ એ રીતે વડું વાળી લેવાનું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું વડું વળાઈને તૈયાર થઈ ગયું છે। તો બિલકુલ આ જ રીતે અહીંયા મેં બધા વડાને બનાવી લીધા છે। અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, એકવારમાં કડાઈમાં જેટલા વડા સમાય એટલા જ તમારે તળવાના છે। એટલે અહીંયા મેં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું એમાંથી અડધા વડા વાળીને તૈયાર કરી લીધા છે। તો હવે વડાને તળવા માટે પહેલેથી મેં તેલને ગરમ કરવા માટે રાખી દીધું છે। આપણું તેલ એકદમ સરસ ગરમ થાય પછી જ આપણે એમાં વડા ઉમેરવાના છે। તો આ રીતે થોડો વડાનો લોટ ઉમેરીએ તો તમે જુઓ એકદમ સરસ બબલ આવે છે અને લોટ થોડીવાર તેલમાં રહી અને તરત જ ઉપર આવે છે। આ રીતનું તેલ ગરમ થાય એટલે શરૂઆતમાં વડા તળતા સમયે તમારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની। તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ એટલા માટે રાખવાની છે કે તેલનું ટેમ્પરેચર ડાઉન ના થાય અને આપણા વડામાં સહેજ પણ તેલ ના ભરાય। તો એકવારમાં જેટલા વડા સમાય એટલા આપણે કડાઈમાં ઉમેરી દેશું। તો અહીંયા તમે જોઈ શકો છો વડા હું જ્યારે ઉમેરી રહી છું ત્યારે શરૂઆતમાં તેલમાં એકદમ બબલ આવે છે। તો આ વડાને તમે તેલમાં ઉમેરી દો ને પછી 1-2 મિનિટ માટે તમારે વડાને બિલકુલ નહીં ચલાવવાના, થોડા બબલ બેસી જાય અને વડા સરસ સેટ થાય પછી આ રીતે વડાની સાઈડને ચેન્જ કરવાની, અને વડાની સાઈડ ચેન્જ કરો ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની જેથી વડા એકદમ સરસ ક્રિસ્પી તળાય। તો લગભગ 2 મિનિટ જેવું થયું અને પછી મેં આ રીતે વડાની સાઈડને ચેન્જ કરી છે। તો તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ સેટ થઈ ગયા છે। જેમ જેમ વડું તળાશે એમ એમ તેલમાં ઉપર આવી જશે અને એકદમ સરસ હલકા થઈ જશે। તો આ વડાને તળાતા મીડિયમ ગેસની ફ્લેમ પર 4-5 મિનિટ જેટલો સમય લાગે છે। તો તમે જોઈ શકો છો લગભગ 4-5 મિનિટમાં આપણા વડા એકદમ સરસ ફૂલેલા ફૂલેલા અને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે। તો તૈયાર થયેલા આ વડાને આપણે સારી રીતે બધું તેલ નિતારી અને પ્લેટમાં લઈ લેશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલા અને ક્રિસ્પી એવા આપણા વડા બિલકુલ તૈયાર છે। તો તૈયાર થયેલા ગરમા ગરમ વડાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું। તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ક્રિસ્પી શક્કરિયાના વડા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય। તો તમે શિવરાત્રિ પર શક્કરિયામાંથી કઈ કઈ રેસીપી બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને મારી રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।